शख्सो गमे तेवी लालच आपीने पण कोईने टार्गेट करवानुं चूकता नथी। आ घटना अमदावाद शहेरनी छे। अहीं एक राजकीय नेताए एक महिला साथे बलात्कार कर्यो। महिलाने राजकारणमां एंट्री अपावानुं कही लाज लूंटी छे। महिला नेता शख्सना त्रासने कारणे दुखी थई गई छे। पोलीस समक्षनी न्यायनी मांगणी करी रही छे। कोण छे नराधम नेताजी? प्रेम करनार लोको आजकाल फरी बहु जाय छे। पहला चांद तारा तोड़ी आपवानी वात करे छे, पछी बधु भूली जवानुं कहे छे। आ घटना पण कई गावी छे। अहीं एक महिला साथे दगो थयो छे। फोटोमां जोवा मळता शख्सनी कहानी छे। आ माणसे विश्वासघात कर्यो छे। तने हुं नेता बनावी दईश, राजकारणमां तारी एंट्री पाक्की, तने सारो होद्दो अपावीश। ફોટોમાં જોવા મળતા આ યુવકે ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ મહિલાને આવા વાયદા કર્યા હતા। આવા વાયદા કરીને પહેલા મહિલાને દોસ્ત બનાવી બાદમાં તેની સાથે પ્રેમનો ફાગ ચાલુ કર્યો। ચાર વર્ષ સુધી મહિલા આ યુવક સાથે સંબંધમાં રહી। મારે વિધાનસભા લડવી છે, તારી સાથે લગ્ન શક્ય નથી, તું મને ભૂલી જા, હું તને ભૂલી ગયો છું। ચાર વર્ષ સંબંધ રાખીને આ યુવકે મહિલાને આવી વાત કરી હતી। અંતે મહિલા સાથે વિશ્વાસઘાત થતા તે દુખી થઈ હતી। પોલીસને ધારદાર રજૂઆત કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ લીધી હતી અને આ હેવાન શખ્સની ધરપકડ કરી હતી। રોનક ગોહિલે દીધો દગો, લગ્નની લાલચ આપી લાજ લૂંટી। બોડકદેવમાં રહેતી 31 વર્ષીય યુવતીનો મણિનગરના ઉત્તમ એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ગોહિલ સાથે પરિચયમાં આવી હતી। રોનક પોતે રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેનામાં ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હોવાનું જણાવીને યુવતીને રાજકારણમાં જોડવાની લાલચ આપી હતી। ત્યારબાદ આરોપી રોનક યુવાજન જાગૃતિ પાર્ટી શરૂ કરી હતી। તેમાં યુવતીને યુવાજન જાગૃતિ પાર્ટીમાં જિલ્લા પ્રમુખ મહિલા મોરચાનો હોદ્દો આપી લાલચ આપી જાતીય સંબંધ બાંધી બે બે વખત ગર્ભપાત કરાવ્યો હતો। આરોપી રોનકસિંહ યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો। આખરે આરોપી રોનક લગ્ન કરવાની ના પાડતા યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। બેનને થયું, બેનને ખબર પડી કે ભાઈ મેરિડ છે, તો ભાઈએ આરોપી ભાઈએ તેઓને છૂટાછેડા લઈને તેઓની સાથે લગ્ન કરશે તેમ કરીને વારે ઘડીએ અવારનવાર તેઓની સાથે સર્વ સંબંધ બાંધી, જેના કારણે બેનને ગર્ભપાત કરાવવો પડ્યો છે। ગર્ભપાત કરાવવા માટે આરોપી ભાઈએ તેઓના મિત્રને સાથે મોકલી, આ બાબતે કોઈ પણ જાતની માહિતી કોઈ પણ વ્યક્તિને નહીં આપી, ધમકી આપીને તેઓની સાથે દુષ્કર્મ આચરેલું છે, જે અંગેની ફરિયાદ બેને આપેલી છે। હેવાન શખ્સની પૂરી કહાની પીડિતા પાસેથી જાણીએ। પીડિતા તેના દર્દની કહાની લોકો સમક્ષ જણાવી રહી છે। જે રોનક પ્રકાશભાઈ ગોહિલ ઉપર છે, જે તે ટાઈમે આજથી એ મને 2018માં મારા એક ફ્રેન્ડ થ્રુ મળ્યો હતો અને એને મને એની પોલિટિકલ પાર્ટીમાં સારી એવી જોબ આપવાની અને ભવિષ્યમાં આગળ સારું ભવિષ્ય બનાવવા માટે લાલચ આપીને સાથે કામ માટે રાખી હતી અને જે તે ટાઈમે જબરજસ્તી તે પછી એને મેરેજના ઝાંસ આપ્યા હતા મને કે હું તારી સાથે મેરેજ કરીશ એવી રીતે મને 4 વર્ષ મારી સાથે એવી રીતે સંબંધ રાખ્યા। આ સમયમાં એણે મારી પાસે બહુ બધા અત્યાચાર કર્યા છે, અભસંથી લઈને બધું જ મારી સાથે દુષ્કર્મ કરેલા છે એણે। ભોગ બનનાર યુવતી આક્ષેપ કર્યા છે કે છેલ્લા 4 વર્ષથી આરોપી રોનક અલગ અલગ પ્રકારની લાલચો આપી દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, આરોપી રોનક પરણિત હોવા છતાં અપરણિત હોવાનું કહી યુવતી સાથે શરીર સંબંધ બાંધીને 2 વાર ગર્ભવતી બનાવી હતી। યુવતીના આક્ષેપ છે કે ફરિયાદ કર્યા બાદ પણ ધમકી આપવામાં આવે છે, ત્યારે મહિલા પોલીસે ગુનો નોંધી આરોપી રોનકસિંહને પકડવા તજવીજ હાથ ધરી છે। બીજી બાજુ રોનક અને તેના મિત્રે ભેગા થઈને દેશભરમાં વેપારીઓનું 300 કરોડથી પણ વધારેનું ફુલેકું ફેરવ્યું છે। આરોપી રોનક 10 જેટલી લક્ઝુરિયસ કાર લઈને ફરે છે। વર્ષ 2022ની ચૂંટણી લડવા માટે કરોડોનું સોનું પહેરી રોફ જાડે છે અને પિસ્તોલ સાથે રાખી ફોટા પડાવે છે। યુવતીના આક્ષેપોને લઈને મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। બેને જે પણ કહેલું છે, બેને સાથે અલગ અલગ જગ્યાએ
જે શરીર સંબંધ બાંધેલા છે તે બાબતેની તપાસ થશે. બધી જગ્યાની જે તપાસ થશે તેમજ તેઓને ગર્ભપાત કરેલાનું જણાવેલું છે, તો એ અંગેની પણ તપાસ કરવામાં આવશે. અન્ય કોઈ આરોપી આ લોકોને સપોર્ટિવ હતા કે નહીં, તેમજ બેને જણાવેલું છે કે તેઓના ફોટા પણ પાડેલા છે, તો એ ફોટા અન્ય કોઈ જગ્યાએ તેઓએ ટ્રાન્સફર કરેલા છે કે આપેલા છે તેની અંગેની તપાસ થશે. ફરિયાદીની વાતને ધ્યાનમાં લઈને પોલીસ વધુ તપાસ તેજ કરી છે. પૂરી ઘટનામાં પીડિતા હજુ પણ કંઈક કહી રહી છે, તેની વાતમાં દર્દ છે અને વ્યથા પણ છે. તો ભી હવે મેં જ્યારે એને છેલ્લે એમ કીધું કે મેરેજ ક્યારે કરે છે, તો એણે મને 2020નું ઇલેક્શન મારે લડવું છે, જે મારો ગોલ છે એ પતે પછી જ હું તારી સાથે મેરેજ કરી શકીશ, તેવું કહીને મને ગોળ ગોળ ફેરવ્યા જ રાખી 4 વર્ષથી. અને જ્યારે મેં જીત પકડી કે મારે 2022ની રાહ નથી જોવી, ત્યારે તેણે મને કીધું કે જો હું 2022ની પહેલાં તારી સાથે લગ્ન કરીશ તો મારો ગોલ અહીંયા પૂરો થઈ જશે અને મારું અસ્તિત્વ કંઈ જ નહીં રહે, એમ કરીને તેણે મને ના પાડી દીધી મેરેજ કરવાની. અને જે તે ટાઈમે એને સડલી મને કોઈ જ વાત કંઈ બી કરે વિના એણે મને છોડી દીધી. દુષ્કર્મ કેસમાં આરોપી રોનક ગોહિલ સાથે તેના મિત્ર મહાવીર ચૌહાણ વિરુદ્ધ પણ ગર્ભપાત કરાવવા મદદગારીને લઈને ગુનો નોંધાવવામાં આવ્યો છે. મહિલા પોલીસે યુવતીના આક્ષેપોને લઈને હોસ્પિટલ અને જુદી જુદી હોટલમાં તપાસની સાથે આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ નવો અધ્યાય ચાલુ થાય તેવી શક્યતા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.